नमस्कार विद्यार्थी मित्रों, आज आप विज्ञान में पाठ नंबर एक में आग चालीसूँ अने रासायणिक प्रक्रिया भाग रूपे तीजा नंबर की प्रक्रिया है विस्थापन प्रक्रिया। आप अगाउ बे रासायणिक प्रक्रियाओं जोई गया, एम एक संयोगीकरण की प्रक्रिया अने बीजी थी ए विघटन की प्रक्रिया। तीजा नंबर की प्रक्रिया है जेनी व्याख्या आ रीतनी है, विस्थापन एटले शू? तो जे रासायणिक प्रक्रिया में संयोजन में रहेला परमाणु के अणु एना स्थाने बीजो कोई परमाणु के अणु जो जोड़ाई जाए तो तेने विस्थापन प्रक्रिया कहे छे। आ वस्तु धोरण 9 में पण आई गयेली छे, पण धोरण 10 ની રીતે આપણે લખવું હોય તો આ રીતે પણ વ્યાખ્યા લખી શકાય છે, જે મેં અથવા કરીને બતાવી છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે એને પણ વિસ્થાપન કહેવાય। શબ્દને સહેજ જો બરાબર ધ્યાનથી જોઈએ, વિસ્થાપન સ્થાપન એટલે કોક એકના સ્થાને બીજા કોકનું સ્થાપન થઈ જવું, સામાન્ય ભાષામાં આપણે એને વિસ્થાપન કહીએ છીએ। અહીંયા એક ઉદાહરણ આપ્યું છે આપણે, એ ઉદાહરણને સહેજ ધ્યાનથી બરાબર સમજવા પ્રયત્ન કરીએ। બે કાચની કસ્ટડી, એકને આપણે એ નામ આપી દઈએ, બીજાને બી નામ આપી દઈએ, અને બંને કાચની કસ્ટડીમાં આશરે 10 મિલીલીટર 10 ml કોપર સલ્ફેટ, જેનું રાસાયણિક સૂત્ર CuSO4 છે, એનું દ્રાવણ લેવાનું, અને એ દ્રાવણ જ્યારે આપણે લઈશું શરૂઆતમાં તો એનો રંગ એ મોરપીંછ ભૂરો હોય છે। ત્યારબાદ 3 લોખંડની ખીલીઓ લેવાની અને એને કાચ પેપર વડે બરાબર ઘસી નાખવાનું, એનું કારણ કાટ દૂર કરવાનું, એટલે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી હોય તે કાટને દૂર કરી અને સાફ કરી નાખવાની। હવે આગળ આપણે પ્રયોગને આગળ વધારીએ, એમાંથી 2 ખીલીઓ છે એને આપણે દોરી વડે બાંધી દેવાની, અને બંને કસ્ટડીમાં કોપર સલ્ફેટ છે, એમાં એક તો ખાલી આપણે પડી રહેવા દેવાની છે કસ્ટડી એ, પણ જે કસ્ટડી બી છે એમાં આ બંને ખીલીઓને 20 મિનિટ માટે ડૂબાડી રાખવાની છે। આપણે દોરી વડે બાંધી દેવાની અને કસ્ટડીની અંદર એને ડૂબાડી રાખવાની, 20 મિનિટ બાદ આપણે જોવાનું છે કે રંગ પરિવર્તન શું થયું એનું અવલોકન આપણે કરવાનું છે। તો આપણે અવલોકન કરીશું એ વખતે જોઈશું જે કસ્ટડી બી જેની અંદર મોરપીંચ ભૂરા રંગનું કોપર સલ્ફેટનું દ્રાવણ હતું, એ દ્રાવણનો રંગ બદલાઈ ગયો અને હવે આછો ભૂરો થઈ ગયો। આ જે પ્રક્રિયાથી એ વિસ્થાપનની પ્રક્રિયા થઈ, જ્યારે કસ્ટડી એ એમાં આપણે 10 ml કોપર સલ્ફેટ ભરેલું હતું, એમાં તો કોઈ ચેન્જ છે નહીં, કારણ કે એમાં આપણે કશું કોઈ પણ પ્રકારનું બીજું કોઈ પ્રક્રિયા કરી જ નથી, ખાલી જોવા માટે। તો કસ્ટડી એનો મોરપીંચ ભૂરો રંગ એનો એ જ છે, જ્યારે 20 મિનિટ મૂકી રાખવાથી લોખંડની ખીલીવાળી જે કસ્ટડી છે એનો રંગ એકદમ આછો ભૂરો થઈ ગયો। સાથે સાથે જે ખીલીઓ લીધી હતી આપણે, એ ડૂબાડેલી ખીલીઓ એ પણ એનો પણ રંગ બદલાઈ ગયો અને એ કથ્થઈ રંગની થઈ ગઈ, અથવા તો તાંબ્ર રંગની થઈ ગઈ। તાંબાનો રંગ કેવો હોય છે, એવા રંગની એ ખીલીઓ થઈ ગઈ। જ્યારે 3 ખીલીમાંથી 2 ખીલી એ આપણે ડૂબાડી હતી, જ્યારે એ ખીલી એમને એમ રહેવા દીધી હતી, એ 12-20 મિનિટ પડી રહી, એમાં કંઈ જ નથી થયું। એટલે ટૂંકમાં કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ પણ બદલાયો અને 2 ખીલીઓનો રંગ પણ બદલાયો, અને જેમ આપણે કશું નથી કર્યું અને એઝ ઇટ ઇઝ રહ્યું છે। તો આ શું થયું, શું વિસ્થાપન થયું એનું સમીકરણ આપણે જોઈએ। Fe એટલે લોખંડની ખીલી લીધેલી છે જે સોલિડ છે, કોપર સલ્ફેટનું દ્રાવણ જે જલીય દ્રાવણ છે એટલે એક્વાર્ડ્સ ટકેલું છે, અહીંયા કોપર સલ્ફેટનું એ લોખંડની ખીલી વડે એમાં રહેલા કોપરનું વિસ્થાપન થાય છે। સમીકરણ જુઓ, CuSO4 જે છે એ CuSO4 એમાંથી કોપર નીકળી ગયો અને ત્યાં Fe જોડાઈ ગયો, અને વત્તા કોપર છૂટું પડ્યું, જે કોપર છૂટું પડ્યું એ જ લોખંડની ખીલી ઉપર જામી ગયેલું હતું। તો અહીંયા આપણી રાસાયણિક વ્યાખ્યા જે આપી હતી એ વ્યાખ્યા મુજબ કોઈ ક્રિયાશીલ તત્વ એટલે અહીંયા લોખંડ એ કોપર કરતાં વધારે ક્રિયાશીલ છે, એ કોપરને છોડાવવા માટે
આયર્ન એ પોતે વધારે ક્રિયાશીલ હોવાથી એ તરત જ કોપર સલ્ફેટમાંના સલ્ફેટ જોડે જોડાઈ જાય છે અને કોપરને મુક્ત કરે છે. એટલે અહીંયા પણ પહેલી વ્યાખ્યા મુજબ પણ આપણે જે કીધું તે રીતે કે જે રાસાયણિક પ્રક્રિયા આપી હોય રાસાયણિક પ્રક્રિયામાં સંયોજનમાં રહેલા, સંયોજન એટલે કોણ? કોપર સલ્ફેટ. એમાં રહેલા પરમાણુ કે અણુ, અહીંયા પરમાણુ તરીકે કોપર છે, એના સ્થાને બીજો જોડાઈ ગયો આયર્ન Fe. તો આ પણ એક વિસ્થાપનની પ્રક્રિયા પૂરી થઈ. બીજા બે ઉદાહરણો લખ્યા છે, એ આવા જ છે. એમાં માત્ર સમીકરણ લખ્યું છે, ઝીંક ધાતુ ખાલી આયર્નની જગ્યાએ ધાતુ બદલવાની છે, ZN CuSO4. એમાં પણ તમે જુઓ છો સેમ, જેમાં FeSO4 થયું અહીંયા ZnSO4 થશે, વધતા કોપર છૂટું પડે છે. એવું ત્રીજું ઉદાહરણ પણ લીધું છે, લેડ એટલે કે PB કોપર ક્લોરાઇડ CuCl2. અહીંયા કોપર ક્લોરાઇડની લેડ સાથે પ્રક્રિયાથી PbCl2 એટલે લેડ ક્લોરાઇડ બને છે, વધતા PB છૂટું પડે છે. તો અહીં જોઈ શકો છો કે ત્રણે ત્રણમાં આપણે કોપર વાળું એ દ્રાવણ લીધું છે, CuSO4, CuSO4, CuCl2. તો ત્રણે ત્રણમાં Fe, ZN અને લેડ, તો આયર્ન, ઝીંક અને લેડ એ ત્રણે ત્રણ ધાતુ એ કોપર કરતાં વધારે સક્રિય છે, એટલે ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાંથી એને મુક્ત કરાવડાવે છે. તો આ 1, 2 અને 3 ત્રણે ત્રણ ઉદાહરણો એ આપણે જે જોઈ ગયા, એ ત્રણે ત્રણ ઉદાહરણો એ વિસ્થાપન પ્રક્રિયાના છે. હવે સહેજ આગળ વધીએ, ઉદાહરણ નંબર 4 તરફ જઈએ. ઉદાહરણ 4ની અંદર સહેજ ધ્યાનથી બરાબર સમજવા પ્રયત્ન કરજો. એક કસનળી લઈએ છે, એક કસનળીમાં 3 ml સોડિયમ સલ્ફેટ, રાસાયણિક સૂત્ર યાદ રાખવું જરૂરી, Na2SO4, અને બીજી કસનળીમાં પણ એટલું જ, 3 ml જેટલું બેરિયમ ક્લોરાઇડ એટલે કે BaCl2, બેરિયમ એટલે BA અને Cl એટલે ક્લોરાઇડ, એનું દ્રાવણ લેવાનું. હવે આ બંને દ્રાવણ લીધા છે, એક સરખા પ્રમાણમાં લીધા છે, બંને રંગવિહીન દ્રાવણ છે, એકદમ સફેદ રંગના દ્રાવણ છે. એમાંથી કોઈ પણ એક કસનળીમાં બંને દ્રાવણો મિક્સ કરી દેવાના, એટલે કોપર સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ એને એક કસનળીમાં નાખી દેશો, તો બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એમાંથી ઓગળી ના શકે તેવા એટલે કે અદ્રાવ્ય સફેદ રંગના, ઓગળ્યા વગરના અવશેપ, એટલે તમે જોઈ શકો છો કે એમાં ઓગળ્યું ના હોય એવા ઘટકો છૂટા પડતા અથવા તરતા દેખાતા હોય, એને અવશેપ કહેવાય, એ અવશેપ મળે છે. હવે અહીંયા આ વિસ્થાપનની પ્રક્રિયા થઈ છે, પણ એ વાસ્તવમાં દ્વિવિસ્થાપન છે. કેવી રીતે છે સર, સમજવા પ્રયત્ન કરીએ. સોડિયમ સલ્ફેટનું દ્રાવણ વત્તા બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ, અહીંયા સોડિયમ સલ્ફેટમાં સોડિયમ એ ધન આયન છે અને SO4 એ ઋણ આયન છે. એવી જ રીતે બેરિયમ ક્લોરાઇડમાં બેરિયમ એ ધન આયન છે અને ક્લોરાઇડ એ ઋણ આયન છે. તો અહીંયા બંનેમાં ધન અને ઋણ આયનોની અદલા બદલી થઈ જાય છે. દેટ મીન્સ એને ધન આયન છે એ બીજાના ઋણ આયન એટલે ક્લોરિન સાથે જોડાઈ જાય છે, એટલે એમાંથી 2 ગણો સોડિયમ ક્લોરાઇડ છૂટો પડે છે. એવી જ રીતે પહેલાંનો ઋણ આયન એટલે કે સોડિયમ સલ્ફેટમાં સલ્ફેટ ઋણ આયન છે, એ ઋણ આયન બીજાના ધન આયન એટલે કે બેરિયમ સાથે જોડાઈ અને એમાંથી BaSO4 બનાવી દે છે. તો અહીંયા 2 આયનોની અદલા બદલી થઈ એટલે દ્વિવિસ્થાપન કહેવાય. તો દ્વિવિસ્થાપનની વ્યાખ્યા શું આવશે? તો જે રાસાયણિક પ્રક્રિયામાં 2 પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન કહેવાય, વિસ્થાપન. પરંતુ એમાં બંને પ્રક્રિયકો છે એના આયનોની અદલા બદલી થઈ, ધનની જોડે ઋણ બીજાનો આવી જાય છે અને પહેલાંનો ઋણ એ બીજાના ધન જોડે જાય છે, એમ કરી અને એ આયનો મુક્ત થાય છે અને એમાંથી નવા પદાર્થો તૈયાર થાય છે, એટલે એને દ્વિવિસ્થાપન તરીકે ઓળખી શકાય છે. તો મિત્રો, આ આપણી ત્રીજી એ રાસાયણિક પ્રક્રિયા હતી જેને આપણે વિસ્થાપનની પ્રક્રિયા કહીએ છીએ. વિસ્થાપનની પ્રક્રિયા એના આપણે ટોટલ અહીંયા 4 ઉદાહરણ જોયા. પહેલાં 3 એ વિસ્થાપનના છે અને બાકીનું એક ચોથું છે એ દ્વિવિસ્થાપનનું છે.